नमस्कार, હું છું હેમાલી. હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી. મનપાની આવાસ યોજનામાં કમિશનર ખુદ ચેકિંગ માટે પહોંચ્યા. રાજકોટ જિલ્લા દૂધ સંઘે કિલો પેટે રૂપિયા 20 નો કર્યો ખરીદ ભાવ વધારો. હવે જોઈશું સમાચાર વિસ્તારથી. રાજકોટના સિંધી કોલોની ખાતે આવેલ હર ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે રૂનો શૃંગાર કરવામાં આવ્યો હતો. દર સોમવારે અહીં મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવતા, જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. આ અંગે વધુ વિગત અરુણાબેન ત્રિવેદીએ આપી હતી. અહેવાલ વિજય મકવાણા. હું અરુણાબેન ત્રિવેદી, હર ગંગેશ્વર મહાદેવ સિંધી કોલોનીમાં અહીંયા પૂજા કરીએ છીએ. અમે ઘણા વર્ષથી અહીંયા અમે સેવા પૂજા કરીએ છીએ. દર સોમવારે અલગ અલગ શૃંગાર આતે બધું, ને બધા ભાવિકો અમને ખૂબ જ લાભ આપે છે. આ સોમવારે અમે રૂનો શિંગાર છે એમ કરીને પાંચે સોમવારે અમે અલગ અલગ શિંગાર કર્યો હતો. હર હર મહાદેવ. શિવ સમાન દાતા નહીં વિપત વિનારણ હાર, લજ્જા મોરી રાખ્યો શ્રી નંદિકેશવાર. આજે શ્રાવણ માસ ઉત્તમ માસ છે. આજે સોમવાર છે, અમાવસ્યા છે, બહુ મોટો યોગ છે. આજે ભક્તજનોનો ખૂબ જ સાસાકાર છે. સરસ મજાના ભક્તજનો આ સોમવારનો લાભ લે છે. મહાદેવના દર્શન કરવા માટે બધા પધાર્યા છે. વર્ષો જૂનો મંદિર છે અને સરસ રીતે બધા ભક્તજનોનો ખૂબ જ સાસાકારથી આ દર પ્રસંગ સારી રીતે અને ઉજવે છે. દર સોમવારે જુદા જુદા શૃંગાર કરે છે અને ભક્તજનોનો ખૂબ જ સાસાકાર મળે છે. એવી મહાદેવને પ્રાર્થના કરું છું કે દરેક ભક્તો ઉપર કૃપા કરે, દર વર્ષે શ્રાવણ મહિના સરસ રીતે ઉજવાય એવો મહાદેવને ચરણોમાં વંદન, બારંબાર પ્રણામ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.